બોલો મિત્રો અવાજ સંભળાય છે હા સર બાળકો આપડે કાલે વાળા બજારમાં પેઢીની જે એક વિશેષ સત્તા છે એની આપણે લાસ્ટ પીરિયડ માં ચર્ચા કરી કે કિંમત ભેદભાવ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમાન ગુણી વસ્તુના એક જ ઉત્પાદકના નિયંત્રણ હેઠળની સમાન ગુણી વસ્તુના જ્યારે જુદા જુદા ગ્રાહકોને જુદી જુદી કિંમતે છે તેને આપણે કિંમત ભેદભાવ તરીકે ઓળખાવીએ છીએ સ્ટોનિયર અને હેગના મતે આપણે જાણીએ છીએ જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે ઇજારદાર પોતાની સમાન ગુણી વસ્તુઓના જયારે જુદા જુદા એકમોના જ્યારે જુદા જુદા ભાવો વસૂલ કરે તો તેને આપણે ભેદભાવયુક્ત ઇજારો પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન અથવા તો કિંમત ભેદભાવ કહેવામાં આવે છે તો આપણે કિંમત ભેદભાવના ઘણા બધા પ્રકારો પણ જોઈ ગયા કે વ્યક્તિલક્ષી કિંમત ભેદભાવ કે જયારે જુદા જુદા ગ્રાહકો પાસેથી એક જ વસ્તુની જુદી જુદી કિંમત લેવામાં આવતી હોય તો ત્યારે આપણે વ્યક્તિલક્ષી કિંમત ભેદભાવ કહીએ છીએ સ્થળલક્ષી કિંમત ભેદભાવ એટલે આપણે જાણીએ છીએ કે જયારે એક જ વસ્તુની જુદા જુદા સ્થળે જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી કિંમત લેવામાં આવે તો તેને આપણે સ્થળલક્ષી કિંમત ભેદભાવ કહીએ છે ત્યાર પછી આપણે ઉપયોગ લક્ષી કિંમત ભેદભાવ કે જેને આપણે વપરાશ લક્ષી કે વપરાશગત કિંમત ભેદભાવ કહીએ છીએ જ્યારે વસ્તુ કે સેવાના પ્રકારના આધારે જ્યારે જુદા જુદા ભાવો લેવામાં આવતા હોય તો તેને આપણે વપરાશગત કે ઉપયોગ લક્ષી કિંમત ભેદભાવ

સમાન ગુણી વસ્તુના જાતિ પ્રમાણે જ્યારે અલગ અલગ ભાવો લેવામાં આવે દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણમાં છોકરીઓની ટ્યુશન ફી માફ હોય છે છોકરાઓની ટ્યુશન ફી ભરવાની હોય છે તો આપણે આને જાતિલક્ષી ધોરણે કિંમત ભેદભાવ કહીએ છીએ એ જ રીતે સમયલક્ષી કિંમત ભેદભાવ પણ જોઈએ આપણે કે જ્યારે વસ્તુ કે સેવાની ઉપલબ્ધતાનો જે સમય છે એ ઉપલબ્ધના ઉપલબ્ધતાના સમયના અનુસાર અલગ અલગ જ્યારે ભાવો લેવામાં આવતા હોય એટલે કે એક જ પ્રકારની વસ્તુના જુદા જુદા સમયે જુદા જુદા ભાવ લેવામાં આવતા હોય તો તેને આપણે સમયલક્ષી કિંમત ભેદભાવ કહીએ છીએ પછી જથ્થાલક્ષી કિંમત ભેદભાવ પણ જોઈ ગયા કે વસ્તુના જુદા જુદા જથ્થા માટે જ્યારે જુદો જુદો ભાવ લેવામાં આવતો હોય તો તેને આપણે જથ્થા લક્ષી કિંમત ભેદભાવ કહીએ છીએ પછી આપણે brand લક્ષી કિંમત ભેદભાવ કે ભાઈ વસ્તુ જે છે એ વસ્તુનું પેટન્ટ કે બ્રાન્ડ કે અમુક ચોક્કસ પેઢીને ધ્યાનમાં રાખીને સમાન ગુણી વસ્તુ હોવા છતાં પણ જ્યારે અલગ અલગ ભાવો લેવામાં આવતા હોય અથવા તો બીજા અર્થમાં જો આપણે સમજવું હોય તો એ રીતે પણ કહી શકીએ અને આપણે ગુણવત્તા લક્ષી કિંમત ભેદભાવ તરીકે પણ ઓળખાવી શકીએ કે ભાઈ વસ્તુ મૂળ સમાન ગુણી છે પણ એનો રંગ રૂપ થોડોક આકાર બદલી અને એને જ્યારે ક્વોલિટીની દ્રષ્ટિએ થોડી અપગ્રેડ કરવામાં આવે અને પછી એના ભાવો જુદા જુદા લેવામાં આવે તો તેને આપણે ગુણવત્તાલક્ષી કે આપણે કહીએ છીએ કારણ કે અમુક બ્રાન્ડની વસ્તુ અન્ય કરતા ચડિયાતી છે અથવા તો વધારે સારી છે એવું બતાવવા માટે આપણે એમ કહી શકીએ કે અલગ અલગ વસ્તુ પર એક જ પ્રકારની વસ્તુ પર અલગ અલગ લેબલો ચોંટાડીને પછી અલગ અલગ ભાવો લેવામાં આવે એટલે કે ગ્રાહકની જે માનસિક પરિસ્થિતિ છે છે એનો લાભ ઉઠાવીને જયારે આ રીતે ભાવ ભેદભાવ કરવામાં આવે તો તેને આપણે બ્રાન્ડલક્ષી કે ગુણવત્તા લક્ષી કિંમત ભેદભાવ તરીકે ઓળખીએ છીએ તો આ રીતે આપણે ગયા પીરિયડમાં ઘણા બધા એના જે પ્રકારો છે તેની આપણે ચર્ચા કરી ગયા ત્યાર પછીનો આજનો જે આપણો ચર્ચાનો ટોપિક છે છે એ કિંમત કક્ષા તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ઈજારદાર જે પેઢી છે એનો કિંમત ભેદભાવ અપનાવવાનો મૂળભૂત હેતુ જે છે તે નફો વધારવાનો છે અને પરિણામ સ્વરૂપ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કિંમત ભેદભાવની નીતિને પરિણામે નફો વધતો હોય છે એટલે આપણે એમ કહી શકીએ કે કિંમત ભેદભાવની નીતિને પરિણામે નફો વધતો જો હોય તો તે બને તેટલી હદ સુધી ઇજારદાર છે કારણ કે એક જ ઉત્પાદક છે એટલે શક્ય હોય તેટલી હદ સુધી કિંમત ભેદભાવ ઇજારદાર પેઢી દ્વારા અપનાવાય છે એટલે આપણે એમ કહી શકીએ કે ઈજારદાર પેઢી પોતાની વસ્તુના સંદર્ભમાં કિંમત ભેદભાવ કેટલી હદ સુધી અપનાવી શકાય પ્રશ્ન આપણે એમ કહીએ કે કિંમત ભેદભાવની કક્ષાના સંદર્ભમાં એને એને સમજવામાં આવે છે છે આપણે કિંમત ભેદભાવની કક્ષાના સંદર્ભમાં સમજીએ કે કઈ મર્યાદા સુધી કઈ સીમા સુધી ઈજારદાર જે પેઢી છે તે કિંમત ભેદભાવ અપનાવી શકે છે તો એ જે મર્યાદા છે એને આપણે કહીએ છીએ કિંમત ભેદભાવની કક્ષા ધ ડિગ્રી ઓફ પ્રાઈસ ડિસ્ક્રિમિનેશન અને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ધ ડિગ્રી ઓફ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પીગુ પીગુ એ કિંમત ભેદભાવની ત્રણ કક્ષાઓ દર્શાવી છે થ્રી ડિગ્રીસ બતાવી છે એમાં પ્રથમ કક્ષાનો કિંમત ભેદભાવ દ્વિતીય કક્ષાનો કિંમત ભેદભાવ અને તૃતીય કક્ષાનો કિંમત ભેદભાવ તો પ્રથમ કક્ષાનો કિંમત ભેદભાવ જેને આપણે કહીએ છીએ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન ઓફ ધ ફર્સ્ટ ડિગ્રી સામાન્ય રીતે આપણે પ્રથમ કક્ષાના કિંમત ભેદભાવને પૂર્ણ કિંમત ભેદભાવ તરીકે પણ ઓળખીએ છીએ તે પ્રમાણે કે દરેક ગ્રાહક જો અહીંયા ઇજારદાર પેઢી શું કરતો હોય છે ઇજારદાર પેઢી કે દરેક ગ્રાહક વસ્તુ વિના ચલાવી લેવાને બદલે વધુમાં વધુ મહત્તમમાં મહત્તમ માહિતી હોય અને એ પ્રમાણે જ્યારે દરેક ગ્રાહક પાસેથી વધુમાં વધુ કિંમત ઇજાદાર દ્વારા વસુલાતી હોય તો તેને આપણે પ્રથમ કક્ષાનો કિંમત ભેદભાવ કહીએ છીએ પ્રથમ કક્ષાનો કિંમત ભેદભાવ એટલે શું છે કે ઇજાળદાર જાણે છે કે ભાઈ આ વ્યક્તિ છે એ મેક્સિમમ કેટલી ફી આપવા તૈયાર છે દાખલા તરીકે અત્યારે કોરોનાના પેશન્ટ હોય બરાબર અત્યારની જ પરિસ્થિતિ ની આપણે ઉદાહરણ લઈએ ડોક્ટર પાસે જાય છે ને ડોક્ટર જોઈ છે કે ભાઈ આની આર્થિક પરિસ્થિતિ ઘણી સારી છે તેવા સંજોગોમાં એ ડોક્ટર શું કહે છે કે એક જ છે આખા એ ડોક્ટર એવું કહે છે કે ભાઈ આના કોરોનાની ટ્રીટમેન્ટ કરીને ઓક્સિજન લેવલ જે ઘટી ગયું છે તે હું વધારી લાવીશ પણ છ લાખ રૂપિયાનો ખર્ચ થશે ઓકે જાણે છે ઇજારદાર ડોક્ટર જાણે છે કે આ વ્યક્તિ સો ટકા છ લાખ રૂપિયા ખર્ચી નાખશે અને છ લાખ રૂપિયા ફી લે તો એને આપણે પ્રથમ કક્ષાનો કિંમત ભેદભાવ કહીએ છીએ મિસિસ જ્હોન રોબિન્સન એને પૂર્ણ કિંમત ભેદભાવ કહે છે ફૂલી ડિસ્ક્રિમિનેશન પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન કારણ કે આ કિંમત ભેદભાવની ઊંચામાં ઊંચી કક્ષા છે અહીંયા જે ગ્રાહકનો અધિક સંતોષ જે છે કન્ઝ્યુમર સરપ્લસ એને પૂરેપૂરો છીનવી લેવામાં આવે છે ગ્રાહકનો અધિક સંતોષ એટલે આપણે જાણીએ છીએ અધિ નક્કી અધિસંતોષ કે હજાર રૂપિયા આપણે ખર્ચી રાખીશું એ વસ્તુ પર પણ આપણને એ વસ્તુ બે બસો રૂપિયામાં મળે છે ત્યારે આપણને આઠસો જેટલો વધારાનો જે સંતોષ પ્રાપ્ત થાય છે તેને આપણે અધિશેષ કહીએ છીએ અધિક સંતોષ કહીએ છીએ એને આપણે કન્ઝ્યુમર સરપ્લસ કહીએ છીએ પ્રથમ કક્ષાના કિંમત ભેદભાવમાં અધિક સંતોષ જે છે અધિશેષ છે એને પૂરેપૂરો છીનવી લેવામાં આવે છે ઇજારદાર પેઢી દ્વારા કે ભાઈ કોઈ મર્ડર કરીને આવ્યો હોય કોઈ ખૂન કરીને આવ્યો હોય ને વકીલ બાહોશ વકીલ હોય જાણતો હોય કે આને હું છોડાવી શકીશ પેલો પૈસાદાર વ્યક્તિ હોય તો તરત વકીલ છે તે જે ફી કે તે પેલો આપી દે ક્યાં કે ઈજાદાર છે એને ખબર છે કે આ વકીલ પાસે કેસ લડીશું તો સો ટકા આપણે જીતી જવાના છે અને કેસ આપણી જ જ આવશે એ રીતે મેં કીધું તેમ કે કોઈ સર્જન હોય ડોક્ટર હોય બાહોશ હોય ખબર છે કે ભાઈ આ આની પાસે ઓપરેશન કરાવશું એટલે સક્સેસ છે તો તેવા જે આવા વ્યક્તિઓ છે આવી પેઢીઓ છે

કે કિંમત ભેદભાવની આ જે કક્ષા છે તે જવલ્લે જ જોવા મળે છે જોવા મળે છે ઓછા પ્રમાણમાં આપણને જોવા મળે છે કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ આપણે કહીએ કે ઇજારદાર પેઢી હોય કે વ્યક્તિ હોય કે બાહોશ ડોક્ટર હોય વકીલ હોય જાણીએ છીએ તે પ્રમાણે કે દરેક પોતાની વસ્તુ વિના ચલાવી લેવાને બદલે વધુમાં વધુ કેટલી કિંમત છે એનું કોઈની પાસે નોલેજ નથી હોતું વાસ્તવમાં જોઈએ તો આપણે એટલે આપણને વ્યવહારમાં આ રીતનું આ સૈદ્ધાંતિક દ્રષ્ટિએ બરાબર છે પણ વ્યવહારમાં આપણને આ રીતનો કિંમત ભેદભાવ જોવા મળતો નથી ઓકે બીજો જે આપણે એમ કહીએ છીએ કે કિંમત ભેદભાવ છે તે દ્વિતીય કક્ષાનો અથવા તો બીજો કયો છે દ્વિતીય કક્ષાનો કિંમત ભેદભાવ દ્વિતીય કક્ષાનો કિંમત ભેદભાવ એટલે હું આ પ્રકારનો જે કિંમત ભેદભાવ છે તેમાં ઈજારદાર પેઢી છે તે ગ્રાહકનો જેને આપણે એમ કહીએ ને કે પૂરેપૂરો અધિક સંતોષ છીનવી લેતો નથી સંપૂર્ણ કારણ કે અહીંયા જાણીએ છીએ કે ઈજારદાર પેઢી છે તે સાદા ઈજારાને જો અપનાવે કિંમત ભેદભાવ વગર એક જ સરખી એ જો પોતાની વસ્તુ કે સેવાની એક જ સરખી કિંમતે જો વેચે તો એને મહત્તમ નફો પ્રાપ્ત થતો નથી પણ જ્યારે જુદા જુદા ગ્રાહક વર્ગોને તેની વસ્તુ કે સેવાની અલગ અલગ કિંમતે જ્યારે અલગ અલગ વસુલાત કરતો હોય તો સાદા ઇજારા કરતા આવા ભેદભાવયુક્ત ઇજારામાં એની કુલ આવકને મહત્તમ નફો એ ખૂબ ઊંચો રહેતો હોય છે એટલે જયારે આપણે એમ કહીએ કે ઓછામાં ઓછા બે કે તેના કરતા વધારે બજારો હોય પેઢી પાસે અને એ માંગની સાપેક્ષાનું પ્રમાણ જયારે અલગ અલગ હોય તો તેવા કહીએ કે વ્યવહારમાં ઇજારદાર પેઢીઓ આ દ્વિતીય કક્ષાનો કિંમત ભેદભાવ એ અપનાવતી આપણને જોવા મળે છે અને પરિણામ સ્વરૂપ અલગ અલગ ગ્રાહક જૂથોમાં એ અલગ અલગ આપણે એમ કહીએ કે કિંમતો લેવામાં આવે છે એટલે ટૂંકમાં આપણે કે ઇજારદાર પેઢી દરેક ગ્રાહક પાસેથી મહત્તમ કિંમત લેવાને બદલે ગ્રાહકોને અલગ અલગ અનેક વર્ગોમાં વહેંચી દે અને જુદા જુદા વર્ગો પાસેથી અલગ અલગ ભાવ લેવામાં આવે તો તેને આપણે દ્વિતીય કક્ષાનો કિંમત ભેદભાવ કહીએ છીએ વ્યવહારમાં આપણને જોવા મળે છે તે ખાસ કરીને દ્વિતીય કક્ષાનો કિંમત ભેદભાવ સવિશેષ આપણને જોવા મળે છે દાખલા તરીકે આપણે વીજળી કંપની છે તો એનું આપણે બિલ જોઈએ બરાબર જીએન જી નું બિલ જોઈએ આપણે તો પાછળ લખેલું આવે તમે જોજો કે સો યુનિટ નો વપરાશ કરો તો એના ભાવ ત્રણ રૂપિયા ના સો થી બસો યુનિટ નો વપરાશ કરો બસો યુનિટ સુધીનો તો ચાર રૂપિયા ભાવ અને બસો થી ઉપર કરવામાં આવે તો પાંચ રૂપિયા ભાવ આ રીતે આપણે એમ કહીએ કે સમાન ગુણી વસ્તુના અલગ અલગ ઓછો વપરાશ વીજળીનો કરનારા પાસેથી ઓછી ફી લે ઓછા યુનિટના દર લે પછી એનાથી વધારે વપરાશ કરનાર પાસે થોડાક વધારે લે ને એનાથી વધારે વપરાશ કરનાર પાસેથી વધારે લે એટલે આપણે એમ કહી શકીએ આપણા જી બી ના લાઈટ બિલ પાછળ જોજો તમને આ રીતના સ્લેબ બતાવેલા છે આપણે એમ કહીએ કે જી બી છે આખા સમગ્ર વીજ વપરાશ કરનાર જે કુટુંબો છે એને અલગ અલગ વર્ગોમાં વહેંચી દે કે ભાઈ સો યુનિટ એટલે કરકસર પૂર્વક ઉપયોગ કરનાર જે કુટુંબો છે તેને ઓછા ભાવે વેચવામાં આવે બહુ વધારે રીને બહુ ઓછા મધ્યમ કક્ષાના જે કુટુંબો છે તેના પાછો યુનિટના ભાવો અલગ હોય ને વધારે વીજળી વાપરતા હોય એસી પંખા ફ્રીજ ટીવી એ લોકો વધારે ફી આકારે વધારે યુનિટના ભાવ લે તો અને આપણે દ્વિતીય કક્ષાનો કિંમત ભેદભાવ કહીએ છીએ અને આવું કરવાથી ઇજારદાર પેઢીને એક જ કિંમતે વસ્તુનું વેચાણ કરવા કરતા વધારે ફાયદો કે વધારે નફો થતો જોવા મળે છે ઓકે પછી આવે છે તૃતીય કક્ષાનો કિંમત ભેદભાવ પ્રાઇઝ ડિસ્ક્રિમિનેશન ઓફ ધ થર્ડ ડિગ્રી તૃતીય કક્ષાનો કિંમત ભેદભાવ એટલે ઈજારદાર ઉત્પાદક જે છે તે ગ્રાહકોને બે કે તેના કરતા વધારે વર્ગોમાં વેચી દઈ અને દરેક વર્ગ પાસેથી જ્યારે જુદો જુદો ભાવ લે તો તેને આપણે તૃતીય કક્ષાનો કિંમત ભેદભાવ કહીએ છીએ સામાન્ય રીતે અહીંયા આપણે એમ કહીએ કે જે પેઢી પેઢી છે એ એમ કહીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતા ને આમાં ધ્યાનમાં છે એટલે ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે કિંમત ઊંચી રાખે ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ એટલે શું કે કિંમત ની બહુ જાજી અસર વસ્તુ ની માંગ પર થતી ન હોય તો તેવા સંજોગોમાં અને વેચાણ ઓછું કરે છે એનાથી ઉલટું વિચારીએ આપણે કે જ્યારે આપણે એમ કહીએ કે માંગ વધુ મૂલ્ય સાપેક્ષ હોય વધુ મૂલ્ય સાપેક્ષ એટલે કિંમત પ્રત્યે વધારે સંવેદનશીલ હોય કે કિંમત વધે તો માંગ જબરજસ્ત ઘટી જતી હોય ને કિંમત ઘટે તો જબરજસ્ત માંગમાં વધારો થતો હોય તો જ્યારે જયારે પેઢી જાણતી હોય કે અમુક ગ્રાહક વર્ગ અમુક સમાજનો એવો વર્ગ છે કે જેમાં વસ્તુ કે સેવા એ વધુ મૂલ્ય સાપેક્ષતા ધરાવે છે તો તેવા બજારમાં નીચા ભાવે વસ્તુનું વેચાણ કરવામાં આવે છે અને વધારે વેચાણ કરવામાં આવે છે તો આ રીતે જ્યારે આપણે એમ કહીએ કે ઇજારદાર પેઢી દ્વારા માંગની મૂલ્ય સાપેક્ષતાને ધ્યાનમાં રાખી અને કિંમતોમાં અલગ અલગ સમાજના અલગ અલગ વર્ગ પાસેથી ગ્રાહક વર્ગ પાસેથી જ્યારે અલગ અલગ ફી કિંમતો લેવામાં આવે તો ઉત્પાદક ઇજારદાર પેઢીને વધારે નફો થાય છે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે દ્વિતીય કક્ષાના કિંમત ભેદભાવ કરતા પણ તૃતીય કક્ષાનો કિંમત ભેદભાવ વ્યવહારમાં આપણને વધારે વધારે લાગે લાગે પ્રચલિત હોય એવું કારણ કે સમાન ગુણી વસ્તુના જ્યારે જુદા જુદા એકમો વચ્ચેના કિંમત ભેદભાવ

કિંમત ભેદભાવ અથવા તો જેને આપણે યુક્ત ઇજારો કહીએ છીએ અને જ્યારે આપણને પરીક્ષામાં એવું પૂછે કે ભાઈ કિંમત ભેદભાવ અથવા તો ભેદભાવ યુક્ત ઇજારામાં પેઢીની સમતુલાને સમજાવો તો ભાગે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ તૃતીય કક્ષાનો જે કિંમત ભેદભાવ છે અને એમાં જે માંગની મૂલ્ય સાપેક્ષતાનું જે ધોરણ અપનાવવામાં આવે છે એ જળદાર પેઢી દ્વારા મોટે ભાગે એનો ઉપયોગ કરવામાં આવે છે આપણે છેલ્લા આપણો છે ટોપિક એ રહ્યો કે ભેદભાવ યુક્ત ઇજારામાં કઈ રીતે પેઢી કિંમત અને ઉત્પાદન અંગેના નિર્ણયો કરે છે એટલે કે એની સમતુલાને સમજાવો તો તે સમયે આપણે આ તૃતીય કક્ષાના કિંમત ભેદભાવને ધ્યાનમાં રાખીને જ એ આપણે સમજાવવાનું છે એ ટોપિક છે કે કિંમત ભેદભાવ ક્યારે શક્ય અને નફાકારક બને છે બરાબર પરીક્ષામાં આપણને પૂછે પણ કે કિંમત ભેદભાવ એટલે શું કિંમત ભેદભાવ કયા સંજોગોમાં શક્ય અને નફાકારક બને છે તો સામાન્ય રીતે આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે કિંમત ભેદભાવ માં અમુક બાબતોનું બાબતોની જે શરતો છે એ શરતોનું પાલન થાય તો જ આપણે એમ કહીએ કે કિંમત ભેદભાવ શક્ય બને અને નફાકારક પણ બને એટલે આપણને સ્ટીગલરે ઘણી બધી શરતો બતાવેલી છે સૌથી પહેલી જે બેઝિકલી શરત છે એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એક તો પૂર્ણ હરીફાઈની ગેરહાજરી બરાબર પૂર્ણ હરીફાઈમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢી દ્વારા કિંમત ભેદભાવ અપનાવી શકાતો નથી કારણ કે પૂર્ણ હરીફાઈમાં એક જ સરખી સમાન ગુણી વસ્તુના અસંખ્ય વેચનારાઓ હોય છે અને ગ્રાહકો જે છે તે બજારની પરિસ્થિતિથી સંપૂર્ણ માહિતગાર હોય છે એટલે કોઈ કે એક વિક્રય વિક્રેતા કે વેચનાર પેઢી જે છે તે પોતાની વસ્તુની વધારે કિંમત રાખે તો બધા જ ગ્રાહકો ગુમાવે છે એટલે આપણે એમ કહી શકીએ કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં કિંમત ભેદભાવ નહીં પરંતુ સમાન કિંમત પ્રવર્તે છે અને કિંમત ભેદભાવ માટેની ખૂબ આવશ્યક એ સરક છે કે અપૂર્ણ હરીફાઈ જોઈએ અને ખાસ કરીને ઈજારો હોય તો કિંમત ભેદભાવ શક્ય બને છે એટલે આપણે એમ કહી શકીએ કે અપૂર્ણ હરીફાઈ અને ઇજારાની પરિસ્થિતિમાં કિંમત ભેદભાવ એ શક્ય બને છે આ બેઝિકલી શરત છે કારણ કે ઈજારામાં તો આપણે જાણીએ છીએ માંગે તે આપવો પડે છે અથવા તો એની વસ્તુ વાપર્યા વગર ચલાવી લેવું પડે છે એટલે આપણે એમ કહી શકીએ કે ઈજારામાં કિંમત ભેદભાવ શક્ય છે એ તો આપણે સ્વીકારવું પડે કે ભાઈ સાચું છે પણ એવું પણ નથી કે હંમેશા ભેદભાવ ઈજારામાં અપનાવવામાં જ આવે છે ઘણા એવા કારણો પણ છે કે જેને લીધે ઇજારો હોવા છતાં કિંમત ભેદભાવ અશક્ય બને છે હા એટલે આપણે એમ કહી શકીએ કે કિંમત ભેદભાવના અમલ માટે ઇજારો જરૂરી છે પણ એ જ માત્ર એક જ શરત નથી એટલું જ પૂરતું નથી એમ બીજી રીતે કહીએ તો ઇજારો એ કિંમત ભેદભાવની એક આવશ્યક અનિવાર્ય એમ કિંમત ભેદભાવના અમલ માટે ઈજારા ઉપરાંત પણ કેટલીક અન્ય શરતોનું જો પાલન થાય તો જ આપણે એમ કહીએ કે કિંમત ભેદભાવ શક્ય

બે બજારો હોવા જોઈએ ઓછામાં ઓછા જોયું તે પ્રમાણે કે પૂર્ણ હરીફાઈની ગેરહાજરી હોવી જોઈએ અપૂર્ણ હરીફાઈ કે ઇજારામાં કિંમત ભેદભાવ શક્ય છે પણ અપૂર્ણ હરીફાઈ અને કિંમત ભેદભાવ એક જ શરત જરૂરી નથી પણ એની સાથે સાથે ઇજારદાર પેઢી પાસે અલગ અલગ ભિન્ન બજારો હોવા જોઈએ ઓછામાં ઓછા બે બજારો અને આ બંને બજારો એવા હોવા જોઈએ કે વસ્તુનું એક બજારમાંથી પુનઃ વેચાણ બીજા બજારમાં થવું નહીં જોઈએ એટલે બીજા અર્થમાં જો આપણે એમ કેવું હોય કે બંને બજારો એકબીજાથી અલિપ્ત છે એકબીજાથી અજાણ છે બંને બજારો આપણે એમ કહીએ કે માંગની આ સોરી માલની વસ્તુની હેરફેર એ બંને બજારો વચ્ચે મુક્ત રીતે થતી હોવી જોઈએ નહીં એટલે દાખલા દાખલા તરીકે આપણે એમ કહીએ કે એક ઉદાહરણ લઈએ તો કે વીજાર ઉત્પાદક છે તે કોઈ એક્સ નામની વ્યક્તિ છે એને એ વસ્તુ વસ્તુ કોઈક છે એ રૂપિયા પાંચસો ના ભાવે આપે છે ઓકે અને એ જ વસ્તુ છે એ ભાઈ વ્યક્તિને ધારો કે ચારસો રૂપિયાના ભાવે આપે છે બે બજાર થઈ ગયા બે ગ્રાહક વર્ગ છે કે ભાઈ એક ગ્રાહક વર્ગ છે એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે દાખલા તરીકે આ ઇજારદાર પેઢી છે બરાબર અહીંયા આપણે કહીએ કે એ પેઢી છે ધારો કે આપણે એમ કહીએ કે આ પેઢી છે ઓકે એ પેઢી છે આપણે એમ કહીએ કે આ એને આ ખરા એક્સ વ્યક્તિ છે ધારો કે આ એક્સ ગ્રાહક વર્ગ છે ઓકે એક્સ આપણે એમ કહીએ કે ધારો કે એક્સ ઓકે વર્ગ છે ધારો કે આપણે કહીએ તો ઓકે અને ધારો કે આપણે એમ કહીએ કે આ એ પેઢી પાસે બીજો એક વર્ગ છે ગ્રાહકોનો એને આપણે ધારો કે વય કહીએ ઓકે વાય ગ્રાહક વર્ગ છે ઓકે આ વાય ગ્રાહક વર્ગ છે એટલે કીધું એમ કે ધારો કે આપણે એમ કહીએ કે આને પાંચસો રૂપિયા વસ્તુ વેચે છે અને આને આપણે એમ કહીએ કે ચારસો રૂપિયા વસ્તુ વેચે છે આપણે એમ કહીએ કે આ પેઢી છે એના ઓછામાં ઓછા ભિન્ન બે બજારો છે આ એક બજાર છે આ બીજું બજાર છે તો અહીંયા તમે જોઈ શકો છો કે એકને ચારસો રૂપિયા સમાન ગુણી વસ્તુ છે એ એકદમ કમ્પ્લીટલી સમાન રંગ રૂપ કદ ભેદ બધી જ રીતે એનું પેકિંગ બેકિંગ બધું સમાન ગુણ છે. એકને ચારસો રૂપિયામાં વેચે એ કમ્પ્લીટ વેચાણ કરે છે. બીજાને પાંચસો રૂપિયામાં વેચાણ કરે છે. ઓકે તો અહીંયા શરત ખાલી એટલી નથી કે બે બજારો વર્ગ હોવા જોઈએ. બે બજારો હોવા જોઈએ. પણ અહીંયા એવું પણ છે કે બે બજારો વચ્ચે આપણે એમ કહીએ કે કોઈ પણ જાતનો સંબંધ નથી. અહીંયા કોઈ પણ જાતનો આપણે એમ કહીએ કે એકબીજા સાથે આ એક વર્ગના જે ગ્રાહકો છે તે આની સાથે સંપર્કમાં નથી કોઈ કોઈ જાતના જાતના સંપર્કમાં સંપર્કમાં નથી નથી એવી જ રીતે ઓકે દાખલા ધારો કે ગુજરાત નો છે ને આ ઉત્તર પ્રદેશ નો છે એવી રીતે બી આપણે મૂકી શકીએ કે આ બંને ગ્રાહક વર્ગ છે તે એકબીજા સાથે ટચમાં નથી એટલે કિંમત ભેદભાવ શક્ય અને નફાકારક બનવા માટે ખૂબ જરૂરી છે કે પેઢી પાસે ઓછામાં ઓછા ભિન્નમાં ઓછામાં ઓછા બે બજાર હોવા જોઈએ અને બે બજારના જે ગ્રાહકો છે તે એકબીજા સાથે સંબંધ ધરાવતા ન હોવા જોઈએ એકબીજા વર્ગ સાથે સંપર્કમાં ન હોવા જોઈએ ઓકે તો હવે મેં કીધું તેમ કે ધારો કે આપણે માની લઈએ કે ભાઈ આ ધારો કે ધારો કે આ બંને જે છે ઓકે કે એકને પેઢી ચારસો રૂપિયા વસ્તુ વેચે છે બીજા વર્ગને આપણે કહીએ કે પાંચસો રૂપિયા વેચે તો ધારો કે આપણે એમ કહીએ કે આ બંને સંપર્કમાં છે એકબીજાના બરાબર એક દાખલા તરીકે આપણે કહીએ કે રાજપીપળાનો વર્ગ છે એક શખ્સ દાખલા તરીકે રાજપીપળાનો છે અને વાય ગ્રાહક વર્ગ છે દેડિયાપાડાનો બંને એકબીજાના ટચમાં છે ધારો કે ઓકે પેઢી છે તે ડેડીયાપાડા વાળાને ચારસો રૂપિયા આપે છે રૂપિયા વસ્તુ આપે હવે દાખલા તરીકે આ બંને એકબીજાના સંપર્કમાં છે રાજપીપલા ડેડીયાપાડાના ગ્રાહકો છે તે એકબીજાના ટચમાં છે એકબીજાના કોન્ટેક્ટમાં છે ઓકે તો હવે શું કરે રાજપીપળા વાળા ગ્રાહક છે તે ડેડીયાપાડા ને પૂછે છે કે ભાઈ આ ફલાણી નામની પેઢી છે તે તને શું ભાવે આપે છે તો ડેડીયાપાડા વાળો ગ્રાહકો એવું કે છે કે અમને તો ચારસો રૂપિયા આપે છે રાજપીપલા વાળા કે અમને પાંચસો રૂપિયા ઓકે તો હવે શું કરે આ ગ્રાહક વર્ગ એવું કે આ કે ભાઈ તું કામ કરજે અમારે બી આટલા એકમ જોઈએ છે તો તું કંપની પાસે તું ઓર્ડર આપી દે અને તું જ મંગાવી લે ઓકે એટલે હવે આપણે શું થયું આ બંને સંપર્કમાં આવ્યા એકબીજાના વ્યક્તિગત સંપર્કમાં આવ્યા એટલે હવે આ લોકો શું કરે તો કે આની પાસેથી ખરીદી કરે આ ગ્રાહક વર્ગ છે તે હવે આ આની પાસે નહીં ખરીદે એ પેઢી પાસેથી નહીં ખરીદે કારણ કે એને પાંચસો રૂપિયામાં એકમ પાંચસો રૂપિયા આપે છે પેઢી અને આને ચારસો આપે છે એટલે હવે આપણે એમ કહી કે દાખલા તરીકે દરરોજ સો એકમની જરૂરિયાત હોય તો તમે વિચાર કરી શકો છો કે સો રૂપિયાનો સો ગુણ્યા સો એટલે સીધો કેટલા રૂપિયાનો ફાયદો થાય બે મિનડા લખી દી એટલે દસ હજાર રૂપિયાનો આપણે એમ કહીએ કે બચત થાય જો આપણે આ ગ્રાહક વર્ગ છે તે એની પાસેથી ખરીદી કરે તો એટલે આપણે એમ કહી શકીએ તો હવે તો પહેલા કિંમત ભેદભાવ જ શક્ય બનતો નથી હવે શું થઈ ગયું કે પેઢી છે તે આવા બે બજાર જ નથી રહ્યા અસ્તિત્વમાં કારણ કે હવે આ લોકોએ ટોટલી ખરીદી બંધ કરી દીધી એની પાસેથી આ પેઢી પાસે બધા જ હવે આની પાસેથી ખરીદવા માંડ્યા એટલે આપણે એમ કહી શકીએ કે કિંમત ભેદભાવ નથી હવે તો ખાલી

એનો પુનઃ વેચાણ બીજા બજારમાં થવું જોઈએ નહીં પુનઃ વેચાણ અસક્ય હોવું જોઈએ પુનઃ વેચાણ અસક્ય થાય વસ્તુનું હસ્તાંતરણ અસક્ય થાય તો જ આપણે એમ કહીએ કે પેઢી કિંમત ભેદભાવ અપનાવી શકે જો આ રીતે મે કર્યું તેમ કે વસ્તુનું પુનઃ વેચાણ જો શક્ય બનતું હોય તો આપણે એમ કહીએ કે હવે એક્સ વર્ગના જે ગ્રાહકો છે તે પરોક્ષ રીતે વર્ગ પાસેથી જ ખરીદી કરે એટલે કિંમત ભેદભાવ શક્ય બને નહીં એટલે આપણે એમ કહી શકીએ કે વર્ગના જે ગ્રાહકો છે તે જ માત્ર પેઢી પાસેથી વસ્તુ ખરીદી કરે છે અને પુનઃ વેચાણ એક્સ વર્ગ ને કરે છે ઓકે તો પહેલું તો આપણે કીધું તે પ્રમાણે કે ભાઈ અલગ અલગ જ્યારે પેઢી અપનાવતી હોય ત્યારે અલગ અલગ પેઢી અપનાવતી હોય કિંમત ભેદભાવ તો તેવા સંજોગોમાં આપણે એમ ચોક્કસ રીતે કહી શકીએ કે અ પુનઃ વેચાણ થવું જોઈએ નહીં બિન્ન બજાર હોય પણ જો વસ્તુનું પુનઃ વેચાણ થતું હોય તો તેવા સંજોગોમાં આપણે એમ ચોક્કસ કહી શકીએ કે કિંમત ભેદભાવ શક્ય બનતો નથી ઓકે બીજી આપણે કંડિશન જોઈએ કે ભિન્ન બજારો બે અલગ અલગ બજારો જ્યારે પેઢી દ્વારા પાડવામાં આવતા હોય છે ત્યારે બે ભિન્ન બજારો વચ્ચે બે અલગ અલગ બજારો વચ્ચે આપણે એમ કહીએ કે પેઢી છે એ જયારે બે અલગ અલગ ગ્રાહક વર્ગમાં જયારે સમગ્ર બજારને દેતા હોય છે તે બંને બજારને અલગ રાખવાનો ખર્ચ એ બહુ વધારે હોવો જોઈએ નહીં બહુ ઊંચો નહી હોવો જોઈએ ફરી પાછું કે જ્યારે પણ ઈજારદાર પેઢી બે અલગ અલગ બજારોમાં વસ્તુનું વેચાણ કરે છે ત્યારે આપણે એમ કહી શકીએ કે બે અલગ અલગ બજારોમાં જે ભાવે વસ્તુનું વેચાણ કરે છે એ ભાવની રીતે પ્રાપ્ત થતી જે આવક છે એ આવક કરતા બે બજારોને અલગ પાડવાનો જે ખર્ચ છે તે એટલો બધો ઊંચો નહીં હોવો જોઈએ વધારે નહીં હોવો જોઈએ કે જેથી કરીને બે અલગ અલગ બજારોમાં જે કિંમતે વસ્તુનું વેચાણ કરે છે એમાંથી પ્રાપ્ત થતી આવક કરતા વધારે ભોગવવો પડે ઓકે દાખલા તરીકે આપણે એમ કહીએ કે મેં કીધું તેમ કે ધારો કે આ પેઢી છે આ બે વર્ગ બહાર કરે છે કે ભાઈ એક્સ ગ્રાહક વર્ગ અને વાય વાહક ગ્રાહક વર્ગ ઓકે તો પહેલા આપણે કહીએ કે આ પેઢી એ બે બજાર ને અલગ પાડ્યા બરાબર આપણી ચોપડીમાં થિયેટર નું ઉદાહરણ આપેલું છે કે દાખલા તરીકે થિયેટરના જે આપણે એમ કહીએ કે માલિક છે થિયેટર ના માલિક એને આપણે એમ કહીએ કે ધારો કે ત્રણ ગ્રાહક વર્ગ એને પાડ્યા ઓકે એક્સ વાય અને દાખલા તરીકે આપણે કહીએ કે ઝેડ ત્રીજો वर्ग छे धारो के आपने कही के के वर्ग ओके तो जेड ग्राहक वर्ग ઓકે ત્રીજો એટલે આપણે એમ કહી શકીએ કે આપણે જઈએ તો આપણે એમ કહીએ કે આ જ્યારે થિયેટર માલિક છે આપણે કહીએ કે એ કોઈ પેઢી છે એટલે કે થિયેટરનો માલિક છે એમાં એક્સ વર્ગ એટલે કે બાલ્કનીમાં બેસનારો વર્ગ આ વય વર્ગ એટલે અપર સ્ટોલમાં બેસનારો વર્ગ અને ઝેડ વર્ગ એટલે કોઈ પણ નામ આપી શકીએ ડાયમંડ વર્ગ કે ભાઈ આપણે થિયેટરમાં જઈએ તો અલગ અલગ આ રીતે ત્રણ ડિવિઝન આપણને જોવા મળે ઓકે તો હવે અહીંયા આપણે એમ કહીએ કે થિયેટર માલિક છે તે બાલ્કનીમાં એસી લગાવેલા છે સરસ મજાના પંખા છે સીટ પણ ગાડીવાળી છે ટોપ મજાની આપણે એમ કહીએ કે સારામાં સારી ફેસિલિટી છે પછી ડોરકીપર પણ છે એટલે કે બેટરી લઈને પેલો માણસ આપણને ખુરશી પર ટિકિટ પ્રમાણે બેસવા માટેની વ્યવસ્થા પણ કરે છે ઓકે વાય વર્ગ છે અને કરતા ઉતરતી કક્ષાની ત્યાં થોડી ફેસિલિટીઝ ઓકે બીજો જે વર્ગ છે ત્યાં કે ભાઈ સીટ થોડી થોડી માપની છે એસી નથી પણ પંખા છે ઓકે અને ઝેડ વર્ક કે જેમાં આપણે એમ કહીએ કે એકદમ નીચામાં નીચી કક્ષાની ફેસિલિટી આવા ત્રણ વિભાગ આપણને જોવા મળે ઓકે હવે દાખલા તરીકે આપણે એમ કહીએ કે થિયેટરનો માલિક છે આ ત્રણ બજારને વેચે છે અને ત્રણે ત્રણ બજારનો ખર્ચ ધારો કે આપણે એમ કહીએ કે અલગ પાડવાનો ખર્ચ ધારો કે દસ લાખ રૂપિયા થાય છે ઓકે એને કેટલું થાય છે દસ લાખ રૂપિયા એને ખર્ચ લાગુ પડે છે ઓકે દસ લાખ રૂપિયા ખર્ચ થાય ઓકે દસ લાખ રૂપિયા ખર્ચ જે થાય છે ઓકે હવે તમે આપણે સિમ્પલી મૂકીએ કે દસ લાખ નો એક તો મૂડીરોકાણ થયું દસ લાખ રૂપિયા નો એ થિયેટરના ના માલિકે રોકાણ કર્યું અને ધારો કે એને વર્ષે દિવસે વીસ હજાર રૂપિયાનું વ્યાજ મળે છે ધારો કે એને વ્યાજ કેટલું મળે છે આ દસ લાખ રૂપિયા નથી તો માલિકે ત્રણ બજારને છૂટું પાડવા માટે જે મૂડી રોકાણ કર્યું ખર્ચ ઉઠાવ્યો એને લીધે આપણે એમ કહીએ કે આટલી આવક વ્યાજની આવક એને જતી કરવી પડી ઓકે ધારો કે આપણે એમ કહીએ કે ત્રણ બજારોમાં એના જેટલા પણ જોનારા વ્યક્તિઓ છે પ્રેક્ષકો છે હવે ધારો કે આપણે એમ કહીએ કે એક ગ્રાહક વર્ગ છે બાલ્કની માં બેસનારાની એંસી રૂપિયા ટિકિટ ના ભાવ છે અપર સ્ટોલ માં બેસનારા વાળાની ચાલીસ રૂપિયા ટિકિટના ભાવ છે અને આના ધારો કે વીસ રૂપિયા ટિકિટના ભાવ છે અને એની નંબર ઓફ સીટ જે પ્રમાણે કે ભાઈ આની સો સીટ છે આની ત્રણસો સીટ છે આની ચારસો સીટ છે ગમે તે રીતે આપણે કરી શકીએ ધારો કે આ રીતે એક વર્ગને એસી રૂપિયામાં સેમ મૂવી મૂવી સેમ છે પિક્ચર સરખું જ પણ એને એસી રૂપિયા બાલ્કનીમાં બેસનાર અને ચાલીસ રૂપિયાના અને વીસ રૂપિયાની ટિકિટ ઓકે તો આને આપણે કિંમત ભેદભાવ કહીએ થિયેટરના માલિક દ્વારા એકને એક ગ્રાહક વર્ગને એસી રૂપિયામાં વસ્તુ વેચે છે સેવા આપે છે બીજાને ચાલીસ અને ત્રીજાને વીસ ઓકે ધારો કે આ રીતે ત્રણ વર્ગોમાં વેચી નાખ્યા એને બજારને અને એનો ખર્ચો સોરી અને આપણે અલગ અલગ ટિકિટના ભાવે કિંમત ભેદભાવ કર્યો અને એની આવક ધારો કે આપણે એમ કહીએ કે પંદર હજાર રૂપિયા થાય છે આવું વેચતા ઓકે ત્રણ અલગ અલગ વર્ગમાં ગ્રાહકોને વેચે છે અને એનાથી પ્રાપ્ત થતી આવક એ પંદર હજાર રૂપિયા છે ઓકે ધારો કે એક જ સમાન કિંમતે વેચે તો ધારો કે એની આવક બાર હજાર રૂપિયા છે પણ એને કિંમત ભેદભાવ કર્યો તો એની પ્રાપ્ત થતી આવક પંદર છે ઓકે પણ એ ભિન્ન બજાર કરવા માટે એને ખર્ચો કેટલો કર્યો તો દસ લાખ રૂપિયા ખર્ચ કર્યો અને દસ લાખ ખર્ચ કર્યો તો એને વ્યાજની આવક વીસ હજાર રૂપિયા જતી ગઈ તો અહીંયા કિંમત ભેદભાવને લીધે બે અલગ 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 બજારોમાં એને ગ્રાહક વર્ગને વેચ્યા તો એ બે અલગ અલગ બજારો રાખવાનો ખર્ચ વીસ હજાર રૂપિયા છે પણ આવક પ્રાપ્ત થાય છે પંદર હજાર તો આવા સંજોગોમાં કિંમત ભેદભાવ શક્ય બને ખરો પણ નફાકારક બનતો નથી પાંચ હજાર રૂપિયા ઉલટાના મૂકે છે થિયેટર માલિક કિંમત ભેદભાવ તો શક્ય બન્યો કે ભાઈ એસી રૂપિયાના પ્રેક્ષકો મળી જાય ચાલીસના મળી જાય પણ વીસ પણ એની જે આવક થાય છે તે પંદર હજાર છે પણ એને એટલું એ અલગ બજાર રાખવાનો ખર્ચો દસ લાખ એટલે કે વ્યાજ ખર્ચ વીસ હજાર રૂપિયા જતો કરવો પડે છે એટલે કિંમત કે અલગ અલગ બજારો રાખવાનો ખર્ચ બહુ વધારે હોવો જોઈએ નહીં ધારો કે આપણે આની જગ્યાએ આપણે એમ કહી શકીએ કે ધારો કે આની જગ્યાએ જો દસ હજાર રૂપિયા ખર્ચો થતો હોય તો આપણે એમ કહી શકીએ એને લીધે પંદર હજાર રૂપિયા જો આવક પ્રાપ્ત થતી હોય તો ખર્ચ દસ હજાર છે આવક પંદર હજાર છે એટલે પાંચ હજાર રૂપિયાનો પેઢીને ફાયદો છે તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે કિંમત ભેદભાવ શક્ય પણ બને છે અને નફાકારક પણ બને છે એટલે આપણે એમ કહી શકીએ કે કિંમત ભેદભાવને લીધે મળતી જે આવક છે એ ખર્ચ કરતા વધારે હોવી જોઈએ તો જ કિંમત ભેદભાવ કરવાનું યોજકને પોસાય પરવડે ઓકે ત્રીજી આપણે કહીએ કે શક્યતા છે કે ભાઈ કિંમત ભેદભાવ ક્યારે શક્ય અને નફાકારક બને તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કિંમત ભેદભાવ શક્ય અને નફાકારક બનવા માટેની એ ત્રીજી કંડિશન છે એ છે વસ્તુના જે બજારો છે અલગ અલગ બજારો છે એમાં માંગની મૂલ્ય સાપેક્ષતા અલગ અલગ હોવી જોઈએ માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી હોવી જોઈએ અલગ અલગ હોવી જોઈએ એટલે આપણે એમ કહી શકીએ કે જો વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા એક જ સરખી હોય તો કિંમત ભેદભાવ કરવો એ ઇજાદાર ને પોસાય બી નહી અને પોસાય તો નફાકારક બી નહી બને એટલે એનો મતલબ શું શું થયો થયો હવે આપણે એમ કહી શકીએ કે ભાઈ એનો મતલબ દાખલા તરીકે મેં કીધું તેમ કે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે આપણને ખબર છે કે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે ધારો કે એક બજાર એવું છે એની પાસે ધારો કે આ છે અને આ બજારમાં એની માંગની મૂલ્ય સાપેક્ષતા એક આ રીતની છે કે આ રીતની કે ભાઈ આ એક બજાર છે કે જેની માંગની મૂલ્ય સાપેક્ષતા માંગ ઓછી મૂલ્ય સાપેક્ષ છે ને અને આપણે વધુ મૂલ્ય સાપેક્ષ કહીએ તો કિંમત ભેદભાવ ઇજારદાર અપનાવે છે એ બજાર ને બી બજાર હવે જો બંને બજારમાં આજ રીતની માંગની મૂલ્ય સાપેક્ષતા હોય કે આજ રીતની હોય તો એને ભેદભાવ કરવો શક્ય બને નહીં પણ બંનેમાં અલગ હોય તો તો જ કિંમત શક્ય અને નફાકારક બને કેમ એવું થાય કે ભાઈ જ્યારે આવી માંગની મૂલ્ય સાપેક્ષતા હોય એટલે કે માંગ ઓછી મૂલ્ય અનઅપેક્ષ મૂલ્ય સાપેક્ષ હોય એટલે કે કમ્પેરેટિવલી માર્ગ માંગ સ્થિર હોય એનો મતલબ શું થયો આવી માંગ રેખા છે એનો મતલબ શું થયો કે કિંમત ગમે તેટલી વધે ઘટે છતાં પણ આપણે એમ કહીએ કે માંગમાં બહુ જજો ફેરફાર થતો નથી દાખલા તરીકે કિંમત આપણે આપણે એમ કહીએ કે કે આટલી છે પછી ધારો કિંમતમાં આટલો ઘટાડો કર્યો છતાં માંગમાં બહુ જજો ફેરફાર થતો નથી તો આવા બજારમાં આપણે એમ કહીએ કે પેઢી કિંમત ઊંચી રાખે અને ઓછું વેચાણ કરે જ્યારે આમાં આપણે એમ કહીએ કે કિંમત નીચી રાખે અને વધારે વેચાણ કરે ક્યારે કે જ્યારે દાખલા તરીકે આપણે એમ કહીએ કે માંગ મૂલ્ય વધારે સાપેક્ષ હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે કેટિવ આ બજારમાં ઓછી નીચી કિંમત વેચાણ વધારે છે ઓકે તો આપણે એમ કહીએ કે કિંમત ભેદભાવ શક્ય અને નફાકારક બનાવવા માટે બંને બજારોમાં અથવા તો જેટલા પણ બજારો પાડ્યા હોય બે ની ત્રણ બી પાડ્યા હોય ને ચાર પણ બજાર પડ્યા હોય ચારે ચાર બજારમાં કે અલગ અલગ બજારોમાં મૂલ્ય સાપેક્ષતા અલગ અલગ હોવી જોઈએ એટલે કે કિંમતમાં ફેરફાર કરવાની અસર એના વેચાણ પર અલગ અલગ થતી હોવી જોઈએ એક જ સમાન થાય તો કિંમત ભેદભાવ શક્ય બને પણ નફાકારક નહી બને ઓકે ચોથું જે પરિબળ છે તે કે વસ્તુનું આપણે એમ કહી શકીએ કે વસ્તુની જે માંગ છે એ વસ્તુની જે માંગ છે તે વસ્તુની માંગ એ ઊંચા કિંમત વાળા બજારમાંથી નીચી કિંમત વાળા બજારમાં પરિવર્તિત થતી હોવી જોઈએ નહીં કે નહી વસ્તુની જે માંગ છે તે ઊંચી કિંમત વાળા બજારમાંથી ઊંચી કિંમત વાળા બજારમાંથી એટલે કે દાખલા તરીકે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અંકલેશ્વર થી સુરત ટ્રેનમાં આપણે જઈએ કોઈ સુપરફાસ્ટ કે ફાસ્ટ ટ્રેનમાં કે એમાં તો ફર્સ્ટ ક્લાસની ટિકિટના ભાવ ધારો કે પાંચસો રૂપિયા છે અંકલેશ્વર થી સુરત ઓકે સેકન્ડ ક્લાસની ટિકિટના ભાવ છે પચાસ રૂપિયા તો આપડે એમ કહીએ કે ફર્સ્ટ ક્લાસના ડબ્બાઓ જે છે એમાં મુસાફરી કરનારની ઊંચી કિંમત કહેવાય રેલવે છે ઈજારો ધરાવે છે અને સેકન્ડ ક્લાસ છે એની પચાસ રૂપિયા ફી છે કિંમત છે પચાસ રૂપિયા કિંમત છે ટિકિટના ભાવ પચાસ રૂપિયા છે તો હવે આપણે એમ કહીએ કે ફર્સ્ટ ક્લાસ માં એક પણ પેસેન્જર જાય નહીં ને બધા જ જો સેકન્ડમાં જ જાય પચાસ રૂપિયા કિંમતમાં માં પચાસ રૂપિયા ટિકિટના દરમાં તો કિંમત ભેદભાવ કરવા છતાં શક્ય બનતો નથી ભલે ટિકિટ રેલવે તંત્ર એ ફર્સ્ટ ક્લાસના ડબ્બા બય ના પણ જો ખાલી ને ખાલી જ જાય એક પણ મુસાફર જાય નહીં

શક્ય બને અને નફાકારક બને ઓકે આપણે જોયું તે પ્રમાણે કે એ તો જોઈ આપણે વસ્તુનું પુનઃ વેચાણ હોવું જોઈએ નહીં એટલે કે બે બજારો વચ્ચે માલના પુનઃ વેચાણની શક્યતા જરાક પણ હોવી જોઈએ નહીં એ આપણે આગળ ઉદાહરણ જોઈ ગયા વસ્તુનું પુનઃ વેચાણ અશક્ય હોય તો જ કિંમત ભેદભાવ શક્ય અને નફાકારક બને એ આપણે આગળ ચર્ચા કરી ગયા છે તો આપણે એમ કહી શકીએ કે વસ્તુનું પુનઃ વેચાણ જે થાય છે એને લીધે કિંમત ભેદભાવ ઘણી વખત શક્ય નથી બનતો અને નફાકારક પણ નથી રહેતો સ્ટોનિયર અને હેગ આપણને એવું કહે છે કે ઘણી વખત ગ્રાહકોની જે વિશિષ્ટતાઓ છે બરોબર ગ્રાહકોની જે વિશિષ્ટતાઓ છે તેને લીધે પણ આપણે એમ કહીએ કે કિંમત ભેદભાવ એ શક્ય બને છે અને નફાકારક પણ બને છે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ગ્રાહકોનું બજાર પ્રત્યેનું અજ્ઞાન જેને આપણે કહીએ છીએ લેફ ઓફ નોલેજ કે ગ્રાહકોને અને જ્યારે ગ્રાહક બજારથી અજ્ઞાન હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે બજાર વિશેની માહિતી જ ન હોય તો વસ્તુનું પુનઃ વેચાણ થવાની શક્યતા ખૂબ નહીવત રહે છે એટલે કે કિંમત ભેદભાવ ટકી રહેશે કે ઘણા ગ્રાહકોને ખબર છે કે ઊંચી કિંમતે વસ્તુ ખરીદતો હોય પણ પોતાને ખબર નહીં હોય કે આ વસ્તુ કોઈ અન્ય જગ્યાથી નીચા ભાવે મળવાની શક્યતા છે કારણ કે ઇજારદાર છે તો કોઈ એક્સ વ્યક્તિને ઊંચા ભાવે વસ્તુનું વેચાણ કરે ને વાય વ્યક્તિને નીચા ભાવે વેચાણ કરે પણ જો એક્સ વ્યક્તિને ખબર જ નહીં હોય કે ભાઈ વાય વ્યક્તિ પાસેથી શું ભાવે લે છે તો આપણે એમ કહી શકીએ કે એ ઊંચા ભાવે એક્સ વ્યક્તિ એ ખરીદ કરે ઇજારદાર પેઢી પાસેથી અચ્છા બીજું આપણે એમ કહીએ કે બીજું ગ્રાહકની વિશિષ્ટતાઓમાં આપણે એમ કહીએ કે ગ્રાહકોનો ભ્રમ જેને આપણે કહીએ અભિપ્રાય ગ્રાહકોનો કે એક જ વસ્તુ પર એક જ વસ્તુ પ્રત્યે ગ્રાહકોનો અલગ અલગ અભિપ્રાય હોય વસ્તુ પ્રત્યે એટલે કે કેટલીક વખત સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ગ્રાહકોની માનસિકતા એવી હોય કે ભાઈ જેમ વસ્તુ ઊંચી ઊંચી કિંમત વાળી તેમ એની ગુણવત્તા વધારે સારી અને જેમ વસ્તુની કિંમત નીચી તેમ એની ગુણવત્તામાં કંપનીએ કોમ્પ્રોમાઈઝ કર્યું હોય બરાજો છે ઘણી વખત આપણે જોઈએ છીએ કે કોઈ વસ્તુ બજાર માં લેવા જઈએ ને આપણને સસ્તી મળે તો આપણને એમ થાય કે બહુ ક્વોલિટીમાં સવાદની હશે સારુંની હશે પર જેમ કિંમત ઊંચી તેમ આપણને એમ થાય કે ના કઈ કઠ્ય હશે વસ્તુમાં તો આને આપણે કે ગ્રાહકોનો ભ્રમ કહીએ છીએ એટલે ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢી જાણતી હોય જાદદાર ઉત્પાદક છે તે જાણે છે કે ભઈ ગ્રાહકોની આ રીતની માનસિકતાને લીધે કિંમત ભેદભાવ શક્ય બનાવી શકે છે પેઢી અને જાણે જ છે કે હું ગમે તેટલી કિંમત ઊંચી વાળો ખરીદવાનો જ છે કારણ કે હંમેશા ગ્રાહકોની માનસિકતા ને જાણતી હોય પેઢી કે ભાઈ આવા ગ્રાહકો મળવાના જ છે કે જેમ કિંમત ઊંચી છે તેમ લોકો ખરીદવાના જ છે ઘણી વખત આપણે જોઈએ છીએ કે બે ટ્યુશન ટીચર હોય એક ટ્યુશન ટીચર ધારો કે બે હજાર રૂપિયા ફી લેતો હોય અને બીજો વીસ હજાર લેતો હોય. તો આપણને એમ લાગે કે ભાઈ વીસ હજાર રૂપિયા વાળો ખૂબ સારું ભણાવે છે. બે હજાર રૂપિયા વાળો તો ભલે એના કરતા સારું ભણાવતો હોય. પણ માનસિકતા એવી છે કે વધારે ફી લે છે એટલે સારું ભણાવતો હશે. આપણે જોઈ શકીએ છીએ વાસ્તવિક જગતમાં. એટલે આવી જે ભ્રમણા છે ગ્રાહકોમાં વપરાશકર્તા વર્ગમાં એને લીધે ઈજારદાર છે તે આ રીતે કિંમત ભેદભાવ કરી શકે છે બીજું છે ગ્રાહકોની બેદરકારી ઘણી વખત ત્રીજી વિશિષ્ટતા છે ગ્રાહકોમાં કેટલીકવાર ખબર હોય કે ભાઈ આપણે આપણી બાજુની દુકાનવાળો એક વસ્તુના દસ રૂપિયા ભાવ લે છે અને એ જ વસ્તુ બજારમાં આપણને પાંચ રૂપિયામાં મળે છે પણ આપણે જાણીએ છીએ કે પાંચ રૂપિયા માટે બજારમાં કે ધક્કો ખાવો તો આને આપણે ગ્રાહકોની બેદરકારી કહીએ છીએ તો ગ્રાહકોની બેદરકારીને લીધે પણ કિંમત ભેદભાવ શક્તિ અને નફાકારક બને છે ઓકે પછી આવે છે વસ્તુનું સ્વરૂપ કે ભાઈ વસ્તુનું સ્વરૂપ કેવું છે બરાબર કે ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વસ્તુ જે છે એ વસ્તુ વસ્તુ ભૌતિક હોય તો ભૌતિક વસ્તુનું પુનઃ વેચાણ થાય દાખલા કે મોબાઈલ છે કપડા છે ટીવી છે ફ્રીજ છે અને ભૌતિક વસ્તુ આપણે કહીએ પણ જે સેવાઓ છે દાખલા કે ડોક્ટરની સેવા છે વકીલની સેવા છે કલાકાર ની સેવા છે સંગીતકાર ની સેવા છે શિક્ષક ની સેવા છે આ બધી કેવી છે અભૌતિક વસ્તુઓ કહીએ છીએ જેને આપણે સેવાઓ કહીએ છીએ તો સેવાઓની બાબતમાં પુનઃ વેચાણ શક્ય નથી તો પુનઃ વેચાણ શક્ય નથી એટલે આપણે એમ કહી શકીએ કે સેવાઓની બાબતમાં જે સેવા આપનાર વ્યક્તિ છે એ કિંમત ભેદભાવ આરામથી કરી શકે છે કારણ કે કોઈ ડોક્ટર છે તો ડોક્ટર કોઈ તબીબી સારવાર આપે કોઈ દર્દી ને તો દર્દી એનું પુનઃ વેચાણ કરી શકતો નથી ગરીબ દર્દી પર કોઈ કર્યું હોય તો એ ધનિક દર્દી પર એને આપણે સ્થળાંતરિત કરી શકતા નથી બરાબર આપણે ફિલ્મ કલાકારો જોઈએ છે કે એક પ્રોડ્યુસર પાસેથી અમુક ફી લે છે બીજા પ્રોડ્યુસર પાસેથી અમુક ફી લે છે એક ગીતકાર છે કે સંગીતકાર છે તે અલગ અલગ પોતાની સેવા છે એટલે એના અલગ અલગ ભાવ લઈ શકે છે ડોક્ટરો છે છે ગરીબ દર્દી પાસેથી ઓછી ફી લે અમુક પાસેથી વધારે લે છે કારણ કે સેવાનું પુનઃ વેચાણ શક્ય નથી એટલે કિંમત ભેદભાવ આરામથી ટકાવી રાખે છે ટકાવી રાખે છે તો આપણે એમ કહી શકીએ કે આ રીતે વસ્તુ ના સ્વરૂપ કે જે અભૌતિક વસ્તુ છે એમાં કિંમત ભેદભાવ સરળતાથી શક્ય અને નફાકારક બને છે જ્યારે ભૌતિક વસ્તુઓમાં ઘણી વખત આપણે એમ કહીએ કે કિંમત ભેદભાવ શક્ય બનતો હોય તો નફાકારક નથી પણ બનતો એ જ રીતે આપણે એમ કહીએ કે પ્રદેશો વચ્ચેનું ભૌગોલિક અંતર અથવા તો પ્રાદેશિક અંતરાયો આપણે એમ કહીએ ને કે ભાઈ જમ્મુ કાશ્મીરમાં પચાસ રૂપિયા કિલો સારી ક્વોલિટીના સફરજન મળે અને આપણે અહીંયા લોકલ માર્કેટમાં બસો રૂપિયા ખર્ચીએ તો સારી મળતા નથી પણ જમ્મુ કાશ્મીર સુધી લેવા જવું હોય તો આપણે કેટલો બધો વાહન વ્યવહારનો ખર્ચ ઉઠાવવો પડે બરાબર ગલ્ફના રાષ્ટ્રોમાં મેં કીધું કે પેટ્રોલ દસ રૂપિયા લીટર મળે પણ એ દસ રૂપિયા લીટર લેવા માટે આપણે દસ હજાર રૂપિયાનું ટિકિટ ભાડું ખર્ચવું પડે તો ભૌગોલિક અંતરને લીધે આપણે એમ કહી શકીએ કે કિંમત ભેદભાવ શક્ય બને છે જો વાહન વ્યવહારનો ખર્ચ નજીવો હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે કિંમત ભેદભાવ શક્ય નથી બનતો એ જ રીતે આપણે એમ કહીએ કે કેટલાક અંતરાયો કે બે દેશો વચ્ચે દાખલા તરીકે વસ્તુઓની મુક્ત હેરફેર જો થતી હોય તો અલગ અલગ દેશમાં ધારો કે આપણે એમ કહીએ કે સમાન ગુણી વસ્તુના ભાવોમાં લાંબા ગાળે સમાનતા આવે પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભૌગોલિક અંતરની સાથે સાથે કેટલાક વિશિષ્ટ પ્રકારના અંતરાયો જેને આપણે કહીએ છીએ કે ભાઈ એક્સાઇઝ ડ્યુટી છે કસ્ટમ્સ ડ્યુટી છે આયાત જકાત છે કેટલાક જથ્થાબંધ પરિમાણાત્મક અંકુશો છે તો આ બધાને લીધે આપણે એમ કહીએ કે અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ ભાવ શક્ય બને છે અને વેચનાર પેઢી દ્વારા એ કિંમત ભેદભાવ સરળતાથી કરી શકાય છે એક તો ભૌતિક ભૌગોલિક અંતર તો ખરું જ પણ આ રીતે સરકાર દ્વારા અંકુશો નાખવામાં આવતા હોય છે તો લીધે પણ કિંમત બને અને નફાકારક પણ બને તો બાળકો અહિયાંથી આપણે વિરામ લઈએ વાળા બાળકો પાછા રાહ જોતા હશે એટલે અહીંયાથી આપણે વિરામ લઈએ you <laughs>